હવે આગળ વાત કરીએ તો રિલાયન્સ કંપનીના કોન્ટ્રાક્ટરના આપઘાત મામલે પરિવારજનો સહિત વિવિધ સંગઠનોના કંપની બહાર ધામા. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના ભેંસલી ગામ નજીક કાર્યરત રિલાયન્સ પોલિસ્ટર કંપનીના કોન્ટ્રાક્ટરે બિલ પેમેન્ટ બાકી પડતા આપઘાત કર્યો હોવાની ખબરથી પંથકમાં ચકચાર મચી ગઈ હતી. યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ બુલંદ થવા પામી છે. બનાવ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગતરોજ વાગરા તાલુકાના દહેજ જીઆઈડીસી વિસ્તારમાં આવતા ભેંસલી ગામ નજીક આવેલ રિલાયન્સ પોલિસ્ટર કંપનીમાં દીપક એન્ટરપ્રાઇઝનું લેબર કોન્ટ્રાક્ટ ચાલુ હતો અને તેના પર પ્રોપરાઇટર ગણેશ શશીના કંપની પાસેથી નાણાં બાકી પડતા હોય કોન્ટ્રાક્ટરે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ હતી. ઘટનાના પગલે કંપની ગેટ બહાર કામદારોની ભીડ એકત્ર થઈ ગઈ હતી. પોલીસ તેમજ વહીવટીતંત્રને ઘટના અંગે જાણ કરવામાં આવતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ કરવાની તજવીજ હાથ ધરાઈ હતી. ગતરોજની ઘટનાને લઈ આજરોજ કંપની બહાર મૃતકના પરિવારજનો સહિત ખેડૂતો, હિતરક્ષક દળ, કરની સેના સહિત સર્વ સમાજ સેનાના પટેલ ઇમ્તિયાજ પણ બનાવવાળી જગ્યાએ પહોંચી જરૂરી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે કે પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાની પણ ના પાડી છે. મૃતકના પરિવારજનો જીવન નિર્વાહ માટેની વ્યવસ્થા સહિત જ્યાં સુધી યોગ્ય તપાસ કરી જવાબદારો સામે કડક કાર્યવાહી ન થાય ત્યાં સુધી મૃતદેહને સ્વીકાર થાય નહીં તેવી માંગ કરવામાં આવી હતી. હાલ કંપની બહાર સેંકડો લોકોએ ધામા નાખ્યા છે તો બીજી તરફ કંપની સામે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર પોલીસ પણ ખડે પગે ફરજ બજાવી રહી છે. આપઘાત પહેલાં સુપરવાઇઝર અને મૃતક ગણેશભાઈ જેઓ પેમેન્ટ બાબતે કંપનીમાં ગયા હતા જ્યાં એચઆર સંદીપ અને અશોક મોરે નામના બે વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ હતી જેઓએ મૃતક સાથે ગેરવર્તન કર્યું હતું જે બાદ મૃતક આપઘાત કર્યા હોવાનું પણ લોકચર્ચાઓ વહેતી થઈ હતી. કંપનીના એચઆર સંદીપ તેમજ અશોક મોરે હાલ ફરાર થઈ ગયા હોવાની પણ માહિતી સાંપડી રહી છે. કંપનીના સીસીટીવી ફૂટેજ મેળવી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો ઘણી બધી બાબત ઉજાગર થઈ શકે એમ છે. ઉલ્લેખનીય છે કે શુભલક્ષ્મી નામથી ઓળખાતી કંપની રિલાયન્સ દ્વારા ટેક ઓવર કરી લઈ રિલાયન્સ પોલિસ્ટર નામથી કાર્યરત કરવામાં આવી છે. રિલાયન્સ જેવા મોટા ગ્રુપની કંપનીમાં નાણાં બાબતે આત્મહત્યાની ઘટનાથી હડકંપ મચી જવા પામ્યો છે. જો કે હાલ તો કંપની બહાર ધરણા કરી રહેલા લોકો દ્વારા ન્યાયિક તપાસની માંગ કરવામાં આવી રહી છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ પણ ચાંપતી નજર રાખી રહી છે. યાકુબ પટેલ, જેડેસ ટીવી, ભરૂચ. તો અહીંયા જે મજદૂર જે આપણા સાથી મિત્રો છે તેમને તમારા તરફથી પરત મોકલી આગળની કાર્યપદ્ધતિ અને કાર્યપ્રણાલી શું રહેશે આપની? એકચ્યુઅલી શું છે કે કંપનીની સાથે અમે વાટાઘાટો કરી, કંપની એકની બે થતી નથી. એમને એવું લાગે છે કે આ કામદારોથી કશું થવાનું નથી. એમને એટલી ખબર નથી કે રાષ્ટ્રીય કિસાન વિકાસ સંઘ અને કરણી સેના જેવી એનજીઓ એમની સાથે છે અને અમે એમને ન્યાય અપાવીને જ રહીશું. કેમ કે આજે 130 કામદારોનો પ્રશ્ન છે કે 130 કામદારો 2-3 દિવસથી ભૂખ્યા શું અહીંયા શું રહેલા છે. એમને કોઈ ખાવાની વ્યવસ્થા કરેલી નથી, પણ અહીંયા ભેસલી સરપંચને રજૂઆત કરતાં એમને આજે બપોરે જમવાનું આપેલું છે. અગાઉની રણનીતિ અમારી એ રહેશે કે જો આ પરિવારને ન્યાય નહીં મળે તો અમે રાજ્યપાલને, સચિવને અને ડીઆઈજીને લખીશું અને આ લોકોને ન્યાય માંગણી ન્યાય અપાવીશું. સર, જે આપકે ન્યાયિક વ્યવહાર